અમીતભાઈ સુદાનભાઈનું નામ લેવું પડે એ જ ખબર પડે છે કે એમની નાની યાદ આવી ગઈ છે કહેવાનો મતલબ કે દાઉદ ગેંગ હોય ને એના કરતાં ખતરનાક પાર્ટી છે અમીતભાઈની સભામાં કેટલા છે એ રેકોર્ડ તૂટી ગયો આજે ખબર છે ખુરશીઓ ખાલી હતી અમીતભાઈની સભામાં આમ આદમી પાર્ટીના सीएम ચહેરા ઈસુદાન ગઢવી આપણી સાથે છે તેમની વિધાનસભા વિસ્તારમાં તેઓ પ્રચાર કરી રહ્યા છે તો કેવો ચાલી રહ્યો છે પ્રચાર પહેલાં તો અત્યારે હું ખંભાળિયાના ગામડાઓમાં દિવસે ખંભાળિયાઓના ગામડામાં પ્રચાર રાખું છું સાંજે મારી સભાઓ અલગ અલગ વિધાનસભામાં હોય છે જે આસપાસની વિધાનસભાઓ છે લોકોમાં એક ઉત્સાહ છે ઉમંગ છે લોકો કંટાળી ગયા છે ભાજપથી લોકોને ખાસ ખાસ કરીને ખેડૂતોમાં ભાજપને લઈને ખૂબ નારાજગી છે ખેડૂતોએ અત્યાર સુધી ખૂબ સહન કર્યું છે ખેડૂતોને ભાવ નથી મળતું પાણી નથી મળતી વીજળી નથી મળતું સમય આવે ત્યારે મતદાન માંગી જાય જ્ઞાતિ જાતિ ધર્મના નામે અને પછી એને રજડતો મૂકી દે પાંચ વર્ષ સુધી ખેડૂતોનો દીકરો પેટે પાટા બાંધીને ભણતો હોય માંડ કરીને એના બિયારણના રૂપિયાનો હોય તો એ દીકરાને ભણાવે પરીક્ષા અપાવે ગાંધીનગર તૈયારીઓ કરાવે પેપર ફૂટી જાય એટલે ફરીથી દીકરો અને એનો પરિવાર પરેશાન થઈ જાય આ બધા મુદ્દાઓ અત્યારે લોકલ છે સાથે સાથે લોકોને હું એ પણ સમજાવું છું કે ભાઈ મતદાન સેના માટે કરવાનું છે મતદાન છે એ બાળકના ભવિષ્ય માટે છે લોકશાહી નું પર્વ છે મતદાનની કિંમત એક મતની કિંમત દસ લાખ રૂપિયો છે એટલા માટે કે પાંચ વર્ષમાં તમને એ તમારા જે ટેક્સના રૂપિયા છે એનું વળતર મળવું જોઈએ પણ લોકોમાં ખૂબ ઉત્સાહ છે ઉમંગ છે લાખ રૂપિયા કઈ રીતે દસ લાખ રૂપિયા એટલા માટે કે શિક્ષણ ફ્રી આરોગ્ય ફ્રી તમારા જે મોંઘવારીમાં જે તમને રાહત મળે ઈ ફ્રી આ બધું તમે ભેગું કરો ને તો દસ લાખ ઉપર થાય છે આમ આદમી પાર્ટી જે રાહતો આપે છે ને ભારતીય જનતા પાર્ટીની સભા હતી અમિત શાહ આવ્યા હતા એમણે કહ્યું કે ઈસુદાનની તો ડિપોઝિટ પણ નહીં રહે સારું ને એમાં તો અમિતભાઈને કેજો ફટાકડા પડે ઈસુદાન ભાઈની ડિપોઝિટ ન રહીએ તો એ અમિતભાઈ ઈસુદાનભાઈનું નામ લેવું પડે એ જ ખબર પડે છે કે એમની નાની યાદ આવી ગઈ છે એમને ખબર છે ગુજરાત હાથમાંથી જાય છે અને રેકોર્ડ તોડવાની વાત સભામાં કેટલા છે એ રેકોર્ડ તૂટી ગયો આજે ખબર છે ખુરશીઓ ખાલી હતી અમિતભાઈની સભામાં ખંભાળીયામાં એટલે અમિતભાઈએ પેલા જય શાહની ચિંતા કરે જય શાહ મોટો બનાવ્યો છે અને મોટો બનાવવાનું ધ્યાન રાખે અહીંયા ખંભાડિયા માટે સુદાનભાઈ જીવે છે આજે ખંભાળીયા ના શું મુદ્દા છે ખંભાળિયામાં ખેડૂતોને ખેડૂતોના પ્રશ્નો છે બેરોજગારોનો પ્રશ્નો છે હોસ્પિટલો નથી હોસ્પિટલો છે ત્યાં ડૉક્ટરો નથી દવાખાના નથી અહીંયા સારી સ્કૂલો નથી છોકરાઓ રછડી પડ્યા છે અમિત શાહને પોતાને પોતાના દીકરાને મોટો કરી દીધો અહીંયા શું આજે ખંભાળિયામાં તમે જોતા હશો રસ્તા નથી તમે જોયું આ રસ્તાઓ બધા ખંભાળિયામાં ઠેકાણા નથી રસ્તાના અને ખેડૂતનો દીકરો ખેડૂત રાત દિવસ પાણી વારે અમિત શાહ ક્યારે ભાવ નથી અપાવી અપાવી શકો એટલે સવાલ એ છે કે ગુજરાતની જનતા ન માત્ર ખંભાળીયા ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છે છે અને ભાજપ થી કંટાળી મેડસો ઈ કાન કરી છે ને કે પણ અમે તો જવાબદાર વ્યક્તિઓની ધરપકડ કરીશું ને ન્યાયિક રીતે કાર્યવાહી કરી સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી છે તમે બીબીસી માં ચેક કરી લેજો કોણ જવાબદાર છે આજે બ્રિજ નો કોન્ટ્રાક્ટ સિક્યુરિટી ગાર્ડ આપતો હોય છે ટેન્ડર વગર આપે છે બ્રિજ નો કોન્ટ્રાક્ટ ખેડૂત ની તમે વાત કરી આજે એમણે એ પણ કહ્યું કે ખેડૂતો હવે ટેકાના ભાવની પણ જરૂર નથી એના કરતા પણ સારી કિંમતો મળી રહે છે જૂઠા છે એક નંબર ના જૂઠા છે આજે મારે ખેડૂત છે હું ખેડૂત છું આરી મગફળી મારા આવે છે અમિતભાઈ ને કહું છું આવો મારે મગફળી ભરી છે પડી ખાલી વાતો કરી અમિતભાઈ ને મગફળી ને હું લેવા દેવા ખેડૂત ને હવે આ તો બધા શેર માર્કેટ વાળા છે ભાઈ જય સાહેબને અહીં ખેતી કરી છે અમિતભાઈને પૂછજો તો ઉતારો કોને કહેવાય મગફળીનો મગફળીનો ઉતારો કોને કહેવાય અને એટલે જ જવાબ આપી દીધો આજે ખંભાળિયાની જનતાએ હજાર પબ્લિક નહોતી સ્ટુડન્ટને બેસાડ્યા સ્ટુડન્ટને બેસાડાય અત્યારે એમ નહીં આ સરકારી તંત્ર તો ઇલેક્શન કમિશનની અંતર્ગત છે કોના અંતર્ગત છે તમે ભાજપની સભાઓ કરતા ત્યાં સુધી વાંધો અત્યારે આચાર આચારસંહિતા છે દીકરાઓને કઈ રીતે બેસાડી શકો સભામાં વિદ્યાર્થીઓને ખુરશીઓ ભરવા માટે સભામાં બેસા કેમ બેસાડી શકો એટલે સ્પષ્ટપણે ભાજપ બોખલાઈ ગયું છે આજે સુદાન ગઢવીને એમણે યાદ કર્યો એ જ બતાવે છે કે બકરી ડબ્બામાં આવી ગઈ છે અને ગુજરાતની જનતા આઠ ડિસેમ્બરે એવો જવાબ આપશે કે બીજી વાર ખેડૂતોની મજાક કરતા અમિત શાહ સો વાર વિચારશે આજે સુદાન ગઢવી ખેડૂતોનો દીકરો છે એટલે એમણે મજાક કરી છે ખેડૂતોની આવક બમણી થવાની વાત કરીએ એ તમને મજાક લાગે બે હજાર સત્તરમાં કરી હતી તમને મજાક નથી લાગતી બે હજાર બાવીસમાં જે આવક ડબલ થઈ ગઈ છે બીબીસી રિપોર્ટિંગ કરો કે આ આવક બે એને એના સંકલ્પપત્રમાં છે આજે અમિત શાહે ખેડૂતના દીકરાની મજાક કરી છે ને ત્રેપન લાખ ખેડૂતોને એના પરિવાર અમિત શાહને દેખાડશે કે ખેડૂત શું ચીજ છે અને ખેડૂતો ભાજપને ઘૂસવા નહીં દેવા એના ગામમાં આજે મીડિયા ઉપર એટલો કબજો કરતો મીડિયાની બિચારાની મજબૂરી છે જે પણ મજબૂરી હશે આજે આઠ મહિનાથી આમ આદમી પાર્ટીના પ્રવક્તા સામે બેસવાની ભાજપની ઓકાત નથી ભાજપના પ્રવક્તા બેસે છે આમ આદમી પાર્ટીની ડિબેટમાં નથી બેસતા ને મીડિયાને ધમકી આપી છે મીડિયામાં સમાચાર નહીં બતાવવાની ધમકી આપી છે ખેડૂતો માટે અમે ગેરંટી આપી છે ખેડૂતો માટે તું લડતો હતો ખેડૂતોને ત્રણ વસ્તુની જરૂર છે વીજળી પાણી અને ભાવ ખેડૂતોને ભાવ મળતા નથી ખેડૂતોને વીજળી મળતી નથી ને વીજળી આઠ કલાક પૂરી નથી આપતા ને જ્યાં પાણી વારીને મોટર ચાલુ કરીને પાછો આવે ને ઘરે તો પાછી ડચકો ખાય મોટર અને સિંચાઈની વ્યવસ્થા નથી તમે વિચાર કરો આજે પંચોતેર વર્ષ થયા સત્યાવીસ વર્ષથી ભાજપનું શાસન છે આજે પણ લોકો મને અહીંયા રજૂઆતો કરાવે છે કે સુદાનભાઈ અમારે સિંચાઈ નથી અહીંયા ડેમમાં દરવાજા નથી નાખ્યા અહીંયા ડેમમાં પ્રશ્નો છે એટલે ભાજપે બે હજાર સત્તરના સત્તરના સંકલ્પપત્રમાં એવું કીધેલું કે ખેડૂતોની આવક બે હજાર બાવીસમાં ડબલ કરીશું બાવીસ પૂરું થઈ ગયું જ આવક ડબલ થઈ ગઈ જે ટ્રેક્ટર ત્રણસો રૂપિયા કલાક આવતું હતું અત્યારે આઠસો રૂપિયા આવે છે આ લોકોએ બાસઠના સો રૂપિયા ડીઝલના કર્યા કોન્ટ્રાક્ટના કોન્ટ્રાક ખાઈ જાય છે તમે વિચાર કરો સો વર્ષ અંગ્રેજોએ બ્રિજનું યુઝ કર્યું મોરબીનું તૂટ્યો નહીં ને ભાજપના નેતાઓએ પાંચ દિવસમાં તોડી નાખ્યો તો કેટલો વિકાસ ગજબનો હશે ને વિકાસ ગાંડો થઈ ગયો વિકાસ શોધતો જ જોવા નથી મળતો તમે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા પણ આ બેઠક કોંગ્રેસની છે અને કોંગ્રેસ પણ પૂરી પૂરજોરથી એરિયા લોકો વચ્ચે વાત કરી રહ્યા છે કે અમારી જ આ બેઠક આવશે અને અમારી સરકાર બનશે તમે વિચાર કરો ભાજપના અહીંયા બેઠકો થઈ ગઈ કોંગ્રેસની થઈ ગઈ મારા ખેડૂતોને ભલું થયું મારા બેરોજગાર યુવાનોને ભલું થયું ખંભાળિયાનું ભલું થયું લોકો એક વાર મામુ બને બે વાર બને સત્યાવીસ વર્ષ મામું ન બને સગા બાપને કહી દે કે હવે રેવા દેવાdio ભાઈ ધંધો રેવા રેવાdio હવે બીજાને મોકો આપો બીજાને કરવા દો એકવાર અહીંયા મોકો આપશે છે પ્રશ્ન શરૂઆતમાં કંચન જરીવાલાએ કયું કે મારું અપહરણ નોતું થયું મારું અમે જાતે ફોર્મ પરત ખેંચ્યું છે તો કે આમ આદમી પાટીથી કાચું કપાયું કાચું નથી કપાયું નાર્કો ટેસ્ટ કરાવો ગુંડાઓની પાર્ટી છે ઉપાડી ગયા ત રાત્રે અમારું એમણે સ્વીકાર્યું પણ એમણે સ્વીકાર્યું નથી તો આમ તમને ગોડીમાં આમ રાખું બંદૂક તો તમે સ્વીકારી લો કાલ યાર આ લોકોએ મારી જમીનો કાઢી મારા ફેમિલી ઉપર પ્રેશર કર્યું આ લોકો નો હાલે ને તો દોઢસો દોઢસો લોકોને ભાઈ બેહાડી દેમ છે કહેવાનું મતલબ કે આ દાઉદ ગેંગ હોય ને એના કરતા ખતરનાક પાર્ટી છે